ભરૂચમાં અંધજન મંડળ દ્વારા રાષ્ટ્રીય અંધજન ફ્લેગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંધજન મંડળ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનની આંબેડકરજીની પ્રતિમા પાસે અંધજન મંડળના કાર્યાલય સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંધજન વ્યક્તિઓની આ રેલીમાં લોકો અંધજન વ્યક્તિઓને મદદરૂપ થાય તે માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં માજી મંત્રી ખુમાનસિંહ વાસિયા તથા મારુતિસિંહ અટોદરિયા અને નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ અંધજન મંડળના પ્રમુખ વાસંતીબેન સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય અંધજન મંડળ માટેનો એક વિશેષ કાર્યક્રમ એ રીતનો છે કે અંધજન મંડળ ધ્વજ દિન તરીકે આજે ઉજવવામાં આવે છે. એટલે ભરૂચ જિલ્લાના સિલેક્ટેડ 100 જેટલા અંધજન ભાઈ બહેનોને બોલાવ્યા અને આંબેડકરના સ્ટેચ્યુથી તે સેવાસન રોડ ઉપર અંધજન મંડળનું ભરૂચ જિલ્લાનું જે કાર્યાલય છે ત્યાં સુધી બધા રેલી સ્વરૂપે જશે અને એ રેલી સ્વરૂપે ગયા પછી અંધજન ભાઈ બહેનો છે એમને 100 કીટ લાવ્યા છે, એ કીટોનું વિતરણ કરવામાં આવશે ત્યાં. પણ આજના કાર્યક્રમ પાછળનો વિશેષ હેતુ એ છે કે એની પાછળ અવેરનેસ લાવવાનું છે, જાગૃતિ લાવવી છે સમાજમાં, અને સમાજમાં અંધજન ભાઈ બહેનો પ્રત્યે એક હૂંફની લાગણી ઊભી થાય, એમના પ્રત્યે એક માનની લાગણી ઊભી થાય, એમના પ્રત્યે એક કરુણાનો ભાવ ઊભો થાય, દયાનો ભાવ ઊભો થાય અને પ્રજા સ્વયંભુ આ કાર્યમાં જોડાય અને ખાસ કરીને વિશેષ કરીને આર્થિક રીતે ફાળો આપે, આર્થિક સહયોગ આપે. એટલે આજે અમે સૌથી પહેલાં તો ધ્વજ દિન તરીકે અમે નગરપાલિકાના પ્રથમ નાગરિક અમિતભાઈ ચાવડા અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કે મારુતિસિંહ અટોદરિયા એમને અમે આ ધ્વજ જે છે તે વિતરણ કર્યો છે. બીજું કે વયોવૃદ્ધ ઉંમર હોવા છતાં પણ આજ દિન સુધી જેમણે ભરૂચ જિલ્લાના અંધજન મંડળના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી એવા વાસંતીબેન પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ અમારા માટે વિશેષ ગૌરવની વાત છે. અને આટલી ઉંમર આવ્યા પણ એમને પણ અમે આ ધ્વજનો જે છે તે અર્પણ કર્યું છે. ત્યાર પછી કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી અને ધારાસભ્યો આમને પણ અમે આ ફ્લેગ છે તે અર્પણ કરવાના છે. અને એક ભાવ સાથે એક અમે શબ્દ રીતે વર્ણન કરીશું કે ભાઈ અમને આર્થિક રીતે આમાં સહયોગ મળે. તો આજના વિશેષ કાર્યક્રમ જે છે તે જાગૃતિ માટેનો છે અંધજન ભાઈ બહેનોનો.